ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ ટિકિટ માટે રસ્સાકસી જામી છે। રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોર અને ભાજપના સ્થાનિક નેતાઓ વચ્ચે એક ખેંચતાણ જોવા મળતી દેખાઈ રહી છે। આ બધાની વચ્ચે અલ્પેશ ઠાકોરે આજે પાલનપુર ખાતેથી એક મહત્વનું નિવેદન આપ્યું છે ટિકિટને લઈને, સાથે સાથે તેમણે મુખ્યમંત્રી પદને લઈને પણ શું કહ્યું છે આપને સંભળાવીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ તમામ પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ થઈ છે। દરેક નેતા પણ પોતાના દાવાઓ કરી રહ્યા છે। આ બધાની વચ્ચે ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે મહત્વનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે હું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલી સીટ પરથી જ ચૂંટણી લડીશ અને ગુજરાતમાં ભાજપને 150થી વધુ બેઠક આવશે। સાથે સાથે તેમણે કહ્યું કે અન્ય પક્ષોએ ઠાકોર સમાજને સત્તાથી વિમુખ રાખ્યો છે, ક્ષણિક ઉશ્કેરાટ કરી અને ઠાકોર સમાજનો ઉપયોગ કર્યો છે। હું ઠાકોર સમાજને સત્તાની નજીક લઈ જવાનો પ્રયત્ન કરીશ। સાથે જ તેમણે કહ્યું કે મને અને સમાજને લાગે છે કે મુખ્યમંત્રી ઠાકોર સમાજના જ હોવા જોઈએ। સાંભળો અલ્પેશ ઠાકોરનું આ નિવેદન। પાર્ટી નક્કી કરવા દો, અલ્પેશ ઠાકોર ક્યાંથી ચૂંટણી લડશે પાર્ટી નક્કી કરો। જો ગુજરાતની અંદર જે પ્રકારનો માહોલ છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ અમિતભાઈ કામ કરી રહ્યા છે, જે રીતે ભૂપેન્દ્રભાઈ અને સી આર પાટીલ કામ કરી રહ્યા છે, જે રીતે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરી રહ્યું છે, હું માનું છું કે ગુજરાતના ઇતિહાસમાં ના આવી હોય એટલી સીટો આવવાની છે। એક બાજુ એક સબળ સક્ષમ નેતૃત્વ, એક બાજુ મજબૂત સંગઠન અને લોકો ઉપયોગી, લોકો માટે કામ કરનારી ભરોસાની ભાજપ સરકાર। એટલે હું માનું છું કે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાનો ખૂબ જે ભરોસો છે એ વધારે પ્રબળ થવાનો છે। ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર ના હોય એટલી સૌથી વધારે 150થી વધારે સીટો આવશે। જો મતદારો દરેક જગ્યાએ આ મતદારો પોતાનો અબાધિત અધિકાર છે, પરંતુ વર્ષોથી આ સમાજને સત્તાથી વિમુખ રાખવામાં આવ્યો, આ સમાજને ક્ષણિક ઉશ્કેરી અને 5 વર્ષ સત્તાથી વિમુખ રાખી અને દરેક સમાજો જે રીતે સત્તાના અંદર સામેલ થઈ અને જે લાભો લીધા એ લાભોથી વંચિત રાખવામાં આવ્યો। અમારો પ્રયત્ન એ છે કે સમાજને સત્તાની નજીક લઈ જવો છે અને સત્તાના નજીક પહોંચ્યા પછી સત્તાના લાભો, એ સત્તાના સરકારમાં બેઠેલી જે સત્તાઓ છે એ સરકારના તમામ લાભો આ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચે એનો અમારો પ્રયત્ન રહેશે। આવનારા સમયમાં મેં કહ્યું ને કે ઠાકોર સમાજ પણ સરકારમાં સામેલ થશે અને સરકારની સાથે રહી અને સરકાર પણ અમને બહુ જ મદદ કરે એવો અમારો પ્રયત્ન રહેશે। આપને કહું કે દરેક સમાજની મારી પણ આજે લાગણી હોય કે ઠાકોર સમાજના સીએમ બને, પરંતુ એક પાર્ટીની શિસ્ત હોય છે, પાર્ટીની એક મર્યાદા હોય છે, પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો એ નક્કી કરતા હોય છે। ત્યારે દરેક સમાજને માગવાનો અધિકાર છે, બનાવવાનો અધિકાર 182 ધારાસભ્યોનો છે, બનાવવાનો અધિકાર એ પાર્ટીના મોહડી મંડળનો હોય છે, ત્યારે બધાએ માનવો પડતો હોય છે। મહત્વનું છે કે આ પહેલા અલ્પેશ ઠાકોરે એક નિવેદન આપ્યું હતું કે અમે ધારીએ એટલી બેઠકો જીતી શકીએ છીએ, જોકે ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી નથી કરી, ટિકિટ મેળવી જીતવું પણ એટલું જ અગત્યનું હોય છે। બનાસકાંઠાથી ધનેશ પરમારનો અહેવાલ, ગુજરાત તક। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ ચૂંટણી લક્ષી સમાચાર માટે જોતા રહો ગુજરાત તક।